નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે સંપૂર્ણ બીજા ચેપ્ટરની થિયરી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.1નો અભ્યાસ કરવાનો છે. પણ જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તે લાઇક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઇબ કરશે, જેથી કરીને તમે તમારા સગા સંબંધીઓને શેર પણ માહિતી કરી શકો, જેથી સરળતાથી ભણી શકાય છે. હવે સ્વાધ્યાય શરૂ કરીએ એની પહેલાં આપણે વાત કરીએ વેદ ડિજિટલ એજ્યુકેશન. પ્લે સ્ટોરની અંદર જઈ અને સર્ચ કરશો વેદ ડિજિટલ એજ્યુકેશન, એટલે આ રીતની એક એપ્લિકેશન બતાવશે. એને ઇન્સ્ટોલ કરશો, ઓપન કરશો, એટલે આ રીતનું પેજ ઓપન થશે. એ પેજ ઓપન થશે એટલે માત્ર તમારે અહીંયા 10 અંકનો તમારો રજિસ્ટર કે કોઈ મોબાઈલ નંબર નાખી અને એક ઓટીપી આવશે. ઓટીપી સેન્ડ કરશો એટલે આ રીતનું તમને ફ્રન્ટ પેજ, પહેલું પેજ જોવા મળશે. તો આ પેજની અંદરથી પેડ કોર્સની અંદર ધોરણ 9-10ના તમામ ગણિત અને વિજ્ઞાનના તમામ જે ચેપ્ટરના વિડીયો છે તમે ત્યાંથી સરળતાથી જોઈ શકો છો, અભ્યાસ સારી રીતે કરી શકો છો. ત્યારબાદ એક્ઝામ પેપર છે, તો કે એક્ઝામ પેપરની અંદર આવનારી પરીક્ષાઓ જે હોય, એકમ કસોટી હોય, વીકલી કોઈ એક્ઝામ હોય, સેમ 1 સેમ 2 બરાબર, વાર્ષિક હોય, તો એના સંપૂર્ણ પેપરની PDF સાથે સોલ્યુશન તમને સરળતાથી મળી શકે છે. એ સિવાય એક્સ્ટ્રા કોઈ મટીરિયલ્સ છે તો પણ એ તમે સરળતાથી આ એપ્લિકેશનની અંદરથી સમજી શકો છો, જોઈ શકો છો અને સારી રીતે બેસ્ટ તમે અભ્યાસ કરી શકો છો, જેથી કરીને રિઝલ્ટમાં ખૂબ જ સારો સુધારો આવી શકે છે. હવે એની અંદર આપણે એક જોઈ લઈએ કે ભાઈ હું પેડ કોર્સની અંદર જઈશ એટલે મને આ રીતનો એક પેજ, એને નીચે સ્ક્રોલ કરશો એટલે બીજું પેજ, બરાબર. તો આની અંદર સમજો કે મારે ધોરણ 10, તો એની અંદર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આગળ આ રીતનું તમને ધોરણ 10ના જે વિષયો આપણે મૂકેલા છે તેનું એક આખું એક પેજ ઓપન થશે. એની અંદર ગણિત ઉપર ક્લિક કરીશ એટલે આ રીતના ચેપ્ટર વાઇઝ તમને સ્ક્રીન જોવા મળશે કે ભાઈ પહેલું ચેપ્ટર તો ત્યાં ક્લિક કરો, સેકન્ડ ચેપ્ટર તો ત્યાં ક્લિક કરશો, જે અને એની અંદર જશો એટલે તમને વિડીયોની એક આખી લાઇન જોવા મળશે. પહેલું ચેપ્ટર છે તો કે થિયરી છે, સ્વાધ્યાય છે, XYZ બરાબર, એને જે અંદર આવતું હોય તે. આ સિવાય જો હું વાત કરું મિત્રો, તો શાળા મિત્ર નામની એક પણ એપ્લિકેશન છે જે દરેક બાળકો પાસે લગભગ તો મેં જોયેલી જ છે, હોય જ છે. તો એની અંદર પણ આપણા વેદ ડિજિટલ એજ્યુકેશનના આ જે વિડીયો છે તે તમે સરળતાથી અને ખૂબ સારી રીતે, સચોટ રીતે, માર્ગદર્શન સાથે તમે એનો અભ્યાસ કરી શકો છો, બરાબર. શાળા મિત્ર એપ્લિકેશનની અંદર જઈ, ધોરણની અંદર જઈ, બરાબર, આ રીતનું તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલશો એટલે તમને તમામ ધોરણ 9 અને 10 એ સિવાયના ધોરણ 1 થી 12ના બરાબર વિડીયો તમે સરળતાથી જોઈ શકો છો. તો આપણે શરૂ કરીએ ચેપ્ટર 2 બહુપદી, સ્વાધ્યાય 2.1, બરાબર. બહુ સરળ 2 માર્ક્સની અંદર પૂછાય એવું છે, 2 માર્ક્સનો એક દાખલો એટલે કે 2 આલેખ મૂકી દે ખાલી આપણને, એટલે વાત પતી ગઈ. અને આના 2 માર્ક્સ લેવા એટલે કે જે વ્યક્તિએ બીજો ચેપ્ટર કાંઈ ખબર પડતી જ ન હોય, બરાબર, પણ તો એનો આ સવાલ આવે એટલે એને 2 માર્ક્સ મળે, એ ફાઇનલ છે, બરાબર. શું કીધું છે કે નીચે તમને 6 આકૃતિઓ આપેલી છે, એમાં કોઈ બહુપદી P(x) માટે વાય બરાબર શું આપેલું છે મિત્રો, તો કે Y = P(x) એટલે કે એક્સ નામની બહુપદીના આલેખ આપેલા છે. તો દરેક કિસ્સામાં P(x)ના શૂન્યોની સંખ્યા શોધો, કોઈ ગણતરી કરવાની નથી. તમને જે 6 આલેખ સ્ક્રીન ઉપર દેખાય છે એ 6 આલેખમાં તમારે એક્સ અક્ષને નિરીક્ષણમાં લેવાનો છે કે એક્સ અક્ષ એટલે કે આડી લાઈન, બરાબર, ત્યાં આલેખની જે રેખા છે એ કેટલી વાર અડકે છે, અડે છે, ટચ થાય છે, સ્પર્શે છે, તો એટલા એને શૂન્ય હોય. પહેલી આકૃતિ જુઓ જી, તો આ જે રેખા આપી છે એક સીધી આવી રીતે તમને માપી દીધીશ, એનો મતલબ એવો થયો કે તે માત્ર Y અક્ષને જ ખાલી સ્પર્શે છે. જો X અક્ષને સ્પર્શે છે નથી સ્પર્શતી, એનો મતલબ એવો થશે કે પહેલી આકૃતિના P(x) નામની બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી છે, તો કે 0, એટલે કે શૂન્ય છે નહીં. ક્લિયર? નેક્સ્ટમાં જોઈએ તો આ રીતનો એક તમને આમ આકાર આપેલો છે રેખાનો, બરાબર, આ રીતને એક આમ લીટી લાઈન દોરેલી છે. એક્સ અક્ષને કેટલી વાર અડકે છે, છેદીને દૂર જાય, આમ છેદીને આગળ જાય છે, અથવા તો ખાલી સ્પર્શે, કોઈ પણ રીતે ચાલે, તો એક્સ અક્ષને સોરી અહીંયા 1 વખત, બરાબર, અહીંયા 0 હતા, અહીંયા કેટલી વખત સ્પર્શે છે, તો કે 1 વખત, એટલે એનો મતલબ કે અહીંયા હું શું કરીશ, આના શૂન્યોની સંખ્યા કેટલી છે, 1. આમાં જઈએ, જો 1, 2 એન્ડ 3, એટલે કે આના શૂન્યો 3 છે. ચોથી આકૃતિ જોઈએ,
એક બે, એટલે કે આના શૂન્ય બે છે. પાંચ નંબરમાં જોઈએ, જો એક્સ અક્ષને જ નિરીક્ષણમાં રાખજો, ભૂલમાંથી વાય ન ગણાય જાય, વાય અક્ષને છેદતી હોય એ ગણાય ન જાય, એનું ખાસ અને ખાસ ધ્યાન રાખજો. જો એક્સ અક્ષને અહીંયા એક વખત, બે વખત આ વાય છે બરાબર, પછી ત્રણ અને ચાર, એટલે ટોટલ આના શૂન્યોની સંખ્યા છે ચાર. છેલ્લી આકૃતિ જોઈએ, જો અહીંયા છેદીને આગળ જાય છે, અહીંયા ખાલી સ્પર્શે છે પણ તો આપણે ગણવાની છે, મેં કીધું બરાબર. અહીંયા પણ એવું જ છે, જો શું થાય છે, સ્પર્શે છે, એટલે આના શૂન્યોની સંખ્યા કેટલી થઈ મિત્રો, ત્રણ છે. હવે તમે જ કહો કે સાહેબ ચોપડીની નહીં, મને આવી કોઈ પણ આકૃતિ આપો, ચોપડી સિવાયની કોઈ પણ આકૃતિ આપો તો મને શૂન્યોની સંખ્યા શોધતા આવડી જાય સર. ઓકે, આવડી જ જાય ને સર, આમાં કાંઈ છે જ નહીં, કે આમાં ખાલી એક્સને અડતું એ ગણવાનું છે, તો આ બે માર્ક્સ લેવા કોઈ અઘરી વાત નથી લાગતી મને. ક્લિયર મિત્રો? ત્યારબાદ આપણે મિત્રો આગળ ચર્ચા કરીએ. હવે આપણે જે થોડીક થિયરી છે એ આપણે રિમાઇન્ડર કરી લઈએ કે ભાઈ આપણે પ્રથમ વિડીયોની અંદર આપણે જોયું હતું કે મેં ખાસ તમને છેલ્લે કીધું હતું કે તમારે બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકાર દ્વિઘાતના બરાબર, એના આધારે શૂન્ય શોધી અને સરવાળા ગુણાકાર કરી અને એનો તમારે શું ચેક કરવાનો છે, સંબંધ ચેક કરવાનો છે બરાબર મિત્રો. તો આ વિડીયોની અંદર આપણે એટલું યાદ રાખીએ કે એ પ્લસ બી અને એ ઇન્ટુ બીના જે સૂત્ર છે આપણે મૌખિક આપણને મોઢે હોવા જોઈએ બરાબર મિત્રો. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શું જોઈશું, તો કે સ્વાધ્યાય 2.2ના આપણે નેક્સ્ટ વિડીયોના દાખલા જોઈશું. એટલા માટે ખાસ કહું છું કે આ બે સૂત્ર આપણે સૌપ્રથમ તૈયાર કરી લેવા. જય હિન્દ.